ગુજરાતમાં જ્યારે હાલમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે લીંબડી સીટ પર ચેતનભાઈ ખાચરને કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી છે ત્યારે આ સીટ પરથી ચોક્કસ કોંગ્રેસની જીત મળશે તેવી ચેતનભાઈ ખાચરે આશા વ્યક્ત કરી છે। ભૂતકાળમાં પણ લીંબડી વિધાનસભાની સીટ પરથી કોંગ્રેસના ઘણા ઉમેદવારોએ જીત મેળવી છે ત્યારે આ પેટા ચૂંટણીમાં પણ લીંબડીની સીટ પરથી કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થશે તેવી ચેતનભાઈ ખાચરે આશા વ્યક્ત કરી છે। તેમજ તો એ જણાવેલ છે કે હાલમાં જે કાર્યકરોનો ઉત્સાહ છે અને લોકો તરફથી આવકાર મળી રહ્યો છે તેમજ હાલની ભાજપ સરકારથી લોકો ત્રામમ પુકારી ગયા છે ત્યારે લીંબડીની સીટ પરથી ચોક્કસ ચેતનભાઈ ખાચરનો વિજય થશે તેવું હાલમાં જણાઈ રહ્યું છે। બ્યો રિપોર્ટ, દેવરાજભાઈ ડાબલા સાથે રાજન ભાણા, ન્યૂઝ 108 બોટાદ। લીંબડી 61 વિધાનસભામાં ઉમેદવાર તરીકે મને પસંદ કરવામાં આવ્યો છે એ બદલ કોંગ્રેસના સન્માન્ય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ તથા અમારા કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનોનો હું આ તકે આભાર માનું છું। સાયલા તાલુકાની ખમીરવંતી જનતાએ 3-3 વખત સાયલા તાલુકામાંથી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે મને ચૂંટીને જિલ્લા પંચાયતના પ્રમુખ સુધી પહોંચાડ્યો એ બદલ હું સાયલા તાલુકાની ખમીરવંતી જનતાનો પણ આભાર માનું છું અને આવનારા સમયમાં લીંબડીની ખમીરવંતી જનતા સાયલા ચૂડા અને લીંબડી ત્રણેય તાલુકાના કાર્યકરો સંગઠનના હોદ્દેદારો એની ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ લીંબડી વિધાનસભામાં અનેક રાજકીય ચડાવ ઉતાર આવવા છતાંય લીંબડીની ખમીરવંતી જનતા હંમેશા કોંગ્રેસ સાથે રહી છે અને આવનારા સમયમાં પણ કોંગ્રેસ સાથે રહી અને આ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો જ્વલંત વિજય થશે અને આ સીટ કોંગ્રેસને આપી અને રાહુલજીના અને સોનિયાજીના હાથ મજબૂત કરશે એવો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે। આમ તો છેલ્લા 35 વર્ષમાં કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવાર તરીકે 1995થી પૂર્વ નાણામંત્રી અરવિંદભાઈ સંઘવીને પણ તક આપી છે આ સીટમાંથી, કોળી સમાજમાંથી લાલજીભાઈ મેરને તક આપી છે, માલધારી સમાજમાંથી જગમલભાઈ મારું હોય કે ભવનભાઈ ભરવાડ હોય એને પણ કોંગ્રેસ પાર્ટીએ તક આપી છે, કોળી સમાજમાંથી 2012 અને 2017માં સોમાભાઈ પટેલને પણ તક આપી છે અને આજે જ્યારે કોંગ્રેસે એક નાના એવા વર્ગમાંથી કોંગ્રેસની સાથે નિષ્ઠાથી રહેવાવાળા અને પ્રમાણિકપણે કોંગ્રેસમેન તરીકે જ્યારે મને આ સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીએ તક આપી છે તો આ કોંગ્રેસ પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ આવનારી 10 તારીખના પરિણામમાં એ વિશ્વાસને હું અને મારા કોંગ્રેસના કાર્યકર્તાઓ ખંભેથી ખંભો મિલાવીને સાર્થક કરશું એનો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે। પરિચય, મારું નામ ધનજીભાઈ નરસિંહભાઈ મકવાણા। આપનું ગામ કયું છે? ધજાળા। અચ્છા, આ કોંગ્રેસની સીટ વિશે આપ શું કહેવા માંગશો? આ સીટ રહી વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે અને કોંગ્રેસનો ગઢ જ રહેશે અને કોંગ્રેસ જ જીતશે। ચેતનભાઈ વિશે કેવું કહેશો? અમે તો પાર્ટી જેને ટિકિટ આપે, મેન્ડેટ આપે, અમારી માટે પાર્ટી મહત્વની છે, ઉમેદવાર મહત્વનો નથી। ચેતનભાઈની કામગીરી કેવી છે? જિલ્લા પંચાયતમાં રહી ચૂકેલા છે, લોકો વચ્ચે કેવો એમનો પ્રતિભાવ છે? ચેતનભાઈ એક તરવરીયો યુવાન છે અને કામ કરવાની તાકાત એનામાં બહુ સારી છે અને આ તાલુકાને અને આ સીટમાં આવો ઉમેદવાર યુવાન મળ્યો છે ત્યારે જે સારામાં સારું અને પ્રગતિશીલ જે સીટ બનાવે એવો માણસ છે, આ કામ કરવાની રીતે બહુ સારો માણસ છે। તમને કેવી આશા છે ચેતનભાઈ જીતશે એવી? ચેતનભાઈ જીતે એનો કામ બોલે છે, યુવાન છે, નાના માણસ કે નાનો નાનો માણસ એને મળી શકે અને સ્થાનિક ઉમેદવાર છે અને કોઈ પણ વ્યક્તિ તેને મળી શકે એવો એનો સ્વભાવ છે। આપનું નામ સાહેબ? ધર્મેશભાઈ ભોપતભાઈ દાદર। અચ્છા, આજે કોંગ્રેસ પક્ષ તરફે કેવી જીત અને કેવું વાતાવરણ છે એ વિશે આપ શું કહેશો? અત્યાર સુધીમાં કોઈ પક્ષે જો જ્ઞાતિવાદને મૂકીને બધાની સાથે રાખીને અને વિકાસની વાત કરી હોય તો ફક્ત કોંગ્રેસ છે। ભાજપમાં ખાલી વાતો જ થાય છે કે હું વિકાસ કરું છું, હું વિકાસ કરું છું, પણ કેવો વિકાસ છે એ બધાની આંખની સામે છે, એટલે એ વાત કરવાની કંઈ જરૂર નથી। અને આ વખતે નહીં, હું તો એમ કહું છું કે દરેક વખતે હવે જે જે ઉમેદવાર આવશે કોંગ્રેસનો સક્ષમ ઉમેદવાર કાયમ માટે જીતશે અને ચેતનભાઈ ખાચરનું તો કામ જ એવું છે કે એ લોકોના હૃદયમાં રહે છે, એમને પ્રચાર કરવાની જરૂર નથી, એ તો આપમેળે જીતી ગયેલા જ છે। આપનું નામ સાહેબ? મારું નામ અજય જગમાલભાઈ સામળ,
આપ શું હોદ્દો ધરાવો છો? હું કોંગ્રેસ પાર્ટીમાં ચોટીલા શહેરનો કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું. આ અત્યારે લીંબડીની સીટ છે કોંગ્રેસની, ઈ વિશે આપ શું કહેશો? લીંબડીની જે લીંબડી સાયલા અને ચૂડા જે વિધાનસભા છે, આમ જોવા જઈએ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈને તો આ સીટ પહેલેથી કોંગ્રેસ પાર્ટીના મતદારો સાથે સંકળાયેલી છે. વિશેષમાં આ સીટ વિશે આપણે જણાવતા એક તમને બીજી વાત જણાવું છું કે આ વિસ્તારમાં સતત જ્યારથી આ નવું સીમાંકન બનેલું છે ત્યારથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી જ જનરલ ઇલેક્શન જીતતી આવી છે. પેટા ચૂંટણી માત્ર અને માત્ર ભાજપ રહ્યું પોતાના ભ્રષ્ટાચાર અને લોભ લાલચના પ્રભાવથી જ લોકોને છેતરપિંડી કરીને મત મેળવે છે. અને આ વખતે જે પેટા ચૂંટણીનો અત્યારનો માહોલ છે ત્યારે આપને કહેતા મને ખૂબ આનંદ થાય છે કે આ પેટા ચૂંટણીમાં જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતન ખાચરની પસંદગી થઈ છે ત્યારે એક નાના એવા સમાજમાંથી આવે છે અને સાથે સાથે ગ્રાઉન્ડ ઉપર ગ્રાસરૂટ ઉપર જે ખેડૂત વર્ગ છે, માલધારી વર્ગ છે, દલિત વર્ગ છે, તમામ સમાજના આગેવાનો અને તમામ સમાજના લોકો સાથે સંકળાયેલો નેતા છે. અને ચોક્કસ આ આવનારા સમયમાં જે 3 તારીખે મતદાન છે અને 10 તારીખેનું પરિણામ છે તો ચોક્કસ આ વિસ્તારના લોકો ચેતન ખાચરને જંગી બહુમતીથી ચૂંટાવીને વિધાનસભામાં લીંબડી સાયલા અને ચૂડાનો અવાજ બુલંદ કરવા માટે મોકલશે. જય હિન્દ, જય ભારત.